એક કોર્પોરેટ હાઉસમાંથી એક યંગ ગર્લ રાજીનામું આપી જઈ રહી હતી તેના અનૌપચારિક વિદાય સમારંભમાં ચેરપર્સનથી લઈને તે યુવતીના સાથીઓએ એક જ વાત દોહરાવી કે તે ઓફિસમાં પ્રવેશે એટલે ખુશીની લહેર પ્રસરી જાય કારણ તે સ્મિત સાથે ડોર ખોલે અને છે એક રિસેપ્શનિસ્ટથી લઈને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુધીનાને ગ્રીટ કરે હા તે આ હાઉસના ટી મેનને પણ પેન્ટ્રીમાં ડોખાઈને ગુડ મોર્નિંગ ગોકુલભાઈ એવું ચોક્કસ કહે હવે તેણીની ગેરહાજરીથી આ ચાર્મિંગ એન્વાયરમેન્ટની ગેરહાજરી એક નાનકડું સ્મિત એક નાનકડો નો શબ્દ એક નાનું હાય કે હેલો કેટલી મોટી અસર કરે છે હકારાત્મક કશું પણ કદી વ્યર્થ જતું નથી તો એક સ્મિત કે એક આદર આવકાર એળે થોડો જાય પણ આપણે આ ગ્રીટિંગ્સમાં કંજૂસ છીએ ગુવડ ગંભીર ચહેરો રાખીએ તો જ આપણો વટ પડે તેવી ખોટી માન્યતા આપણા મનમાં ઘર કરી ગઈ છે તમે મેનેજિંગ ડાયરેક્ટર છો તો તમારાથી કોઈને વિશ ન કરાય તમને સૌ ગ્રીટ કરે તેની રાહ જોવાય તમે મેનેજર છો તો તમારે ગંભીર વદને આવતા કે મળતાને સ્વીકારાય તમે સાસુ છો તો તો તમારા ચહેરા પર જગત આખાનો ભાર દેખાવો જોઈએ તમે પ્રિન્સિપાલ છો ઓ તો તો તમારે આંખો મોટી રાખી પ્રશ્નાર્થના હાવભાવથી જ સૌને આવકારે આવું ન કરો તો તમને કોઈ મેનેજિંગ ડાયરેક્ટર મેનેજર સાસુ કે પ્રિન્સિપાલ તરીકે ગાંઠે જ નહીં કોણ જાણે કોણે આવું ઠસાવ્યું છે આપણા જીન્સમાં બોસ છો તો દિવ ચહેરો રાખવો એ તમારો મુખ્ય ઉદ્દેશ છે તું જરા બી હશે માનો ફસે આટલું ફાવી જાય તો તમે બહુ સાચા અને તમારું ચલણ પાકું આવું આપણને બધાએ કહી મૂક્યું છે એ આપણા મનમાં ઘૂસી ગયું છે વિચારવા જેવું છે આપણને વિવિધ ચેનલો પરથી જે આપણા સ્કૂલ ટીચર તરફથી કે આપણા વડીલો તરફથી નાનપણથી એક જ ટીપ અપાય છે મૂંગા રહો હસહસ ન કરો શિક્ષક વર્ગમાં કેટલાય વિદ્યાર્થીઓને ઠપકો આપે છે કે તું કેમ હસે છે નાનપણમાં મારા શિક્ષક આવું કહેતા ત્યારે મને પ્રશ્ન થતો કે આ જ શિક્ષક અર્થવિસ્તારમાં હસે તેનું ઘર વસે એવું શા માટે ભણાવતા હશે જવાબ હજુ મળ્યો નથી કદાચ રૂઢિચુસ્ત અને પરંપરા પ્રેમી ભારતમાં જવાબ મળવો મુશ્કેલ છે પણ ના સાવ એવું નથી પેલી વિદાય લઈને ગયેલી અંગલ મને સતત યાદ આવી આપણા હિમાલયના ગાઢ જંગલોમાં તમે લાકડીના ટેકે સાવ નિર્જન પણ ગાઢ વૃક્ષોના સથવારે પરસેવેથી રેબજે જઈને ઉપર ચડતા હો ત્યાં સામેથી નમણી રૂપાળી કરમઠ માથે ભારો ઊંચકી આવતી સ્ત્રી તમને વગર ઓળખાણી સ્મિત સાથે હાથ જોડીને કહે નમસ્કારજી રામગઢથી દૂર લગભગ પાંચેક કિલોમીટરના ખડકાળ ચણાં પછી આવેલ પ્રકૃતિ અને પંખીથી લથપથથી જીલિંગ એસ્ટેટના એક ખૂણે કલરફુલ અંબરેલા નીચે તમે પ્રશાંત ચિત્તે બેઠા હો ત્યાં બાજુમાંથી બ્લુ જીન્સ અને બ્લુ ટી શર્ટ પહેરેલી તરુણી નીકળે અને તમારું ધ્યાન ન હોય તો પણ કહે ગુડ મોર્નિંગ સરજી વહેલી સવારે છ વાગે આવો ટવકો સાંભળીએ તો આખો દિવસ બાગ બાગ થઈ જાય આવકારવામાં રાહકો નહીં જોવાની કોઈ બોલાવે કે ન બોલાવે એની પ્રતિક્ષા શા માટે કરવાની મેં તમને જોયા એટલે મારે તમને આવકારવાના મારા દિવસની શરૂઆત જ હું કોઈને આવકારવાથી કરું તો આખો દિવસ કેટલો સરસ છે જ્યાં કોઈ નથી ત્યાં કોઈ છે તેનો જ આદર તો પછી જ્યાં બધા છે ત્યાં સૌનો આદર કેમ નહીં ગઝલ ગાયક જગજીતસિંહના કંઠે ગવાયેલી એક ગઝલ દરેક કાનમાં सदाए गूंजती रही छू है मुस्कुराहट है हुन का जेघर मुस्कुराना ना भूल जाया करो हंस के बोला करो बुलाया करो आपका घर है आया जाया करो सहारा ढूढता है तु सहारा